પ્રણામ દર્શક મિત્રો, હું સુધીર શાંતિલાલ રાવલ, વી ટીવીમાં આપનું સ્વાગત છે. ઓફ ધ રેકોર્ડના કાર્યક્રમની અંદર બનાસ નદીના કાંઠે હું ઉભો છું. ગુજરાતની ઉપર સદનસીબે પ્રકૃતિની પરમ કૃપા થઈ છે, પણ સાથે સાથે પ્રકોપના પણ કેટલા દ્રશ્યો અમે જોયા છે. બનાસકાંઠાની જે સ્થિતિ વધારે પડતી બેહાલ થઈ છે, તો અમે ફિલ્ડ જર્નાલિઝમ કરતા કરતા અહીંયાના લોકપ્રતિનિધિ કેબિનેટ મંત્રી શંકરભાઈ ચૌધરી એમને પણ મળવા છેક અહીંયા સુધી આવી ગયા છે. આ એ જગ્યા છે કે જે ગામની અંદર, ખારિયા ગામની અંદર એક પરિવારના 15 થી વધારે લોકો ગુજરી ગયા અને અનેક ઢોર ઢાખરનું નુકસાન થયું છે, જાનમાલની નુકસાન થઈ છે, એવી કેટલી બાબતો ઉપરનું સ્થળ પરનો રિપોર્ટ લેવા માટે આજે આવ્યા છીએ. આજે અત્યારે હવે આપણે શંકરભાઈ ચૌધરીની સાથે વાત કરીશું. શંકરભાઈ, વી ટીવીની અંદર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ ભાઈ. શંકરભાઈ, વી ટીવીએ જ્યારથી આ વરસાદનું થયું ત્યારથી ફિલ્ડ રિપોર્ટિંગ ખૂબ કર્યું છે. અમારા લગભગ દરેક રિપોર્ટરે, અમારી સ્ટુડિયોની મેઇન ટીમે અને બધા સંકલનમાં રહીને જ્યાં જ્યાં પ્રજાની મુશ્કેલીઓ થઈ છે ત્યાં આગળ પહોંચવા પ્રયત્ન કર્યો છે. આપણે પણ શોધતા શોધતા આજે આ ગામ જે ખાળિયાનો આ સીમાડો છે, આ નવા જામપુર છે, ત્યાં સુધી આવ્યા અને તમને મેદાનમાંથી શોધી કાઢ્યા છે. મને એવું લાગે છે લોકપ્રતિનિધિ તરીકે આ ખૂબ સારી વાત છે. બહુ સહજ ભાવે કેટલીક વાતો આપની સાથે કરવી છે, કેટલાક અમારા દર્શકો સુધી વાત પહોંચે. ઘણી બાબત અત્યારે જોતા અમે જે ફિલ્ડમાં જોયું એમાં વહીવટી તંત્ર પણ કામ કરી રહ્યું છે, સેવા સંસ્થાઓ કામ કરી રહી છે, વ્યક્તિગત માનવો પણ એકબીજાની મદદ કરી રહ્યા છે, પણ એમ છતાં એવું લાગે કે જ્યાં આભ ફાટે ત્યાં થીગડા ક્યાં મુકાય એવી પરિસ્થિતિ છે. અમે રસ્તામાં પણ અનેક વરવા દ્રશ્યો જોયા. મને એવું લાગે છે, હું આપ જ્યારે રાત દિવસ સતત ખડે પગે અહીંયા એક કેબિનેટ મંત્રી તરીકેની ફરજ અદા કરી રહ્યા છો, સંકલન કાર્ય કરી રહ્યા છો, તો તમે જે છેલ્લા અઠવાડિયા 10 દિવસની અંદર જોયું, આપની નજરે કઈ ટાઈપની પરિસ્થિતિ છે? બહુ મેજર જે ભૂતકાળમાં ક્યારેય નથી આવ્યું એવડું મોટું પૂર છે, અને તારાજી પણ એટલા મોટા પ્રમાણની અંદર થઈ છે. આપણે વાત સાચી કરી, એકલી સરકાર આ કામ પૂરું કરી શકે એવું ના હોય. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તો સતત ચિંતા કરી રહી છે. માન્ય મુખ્યમંત્રી શ્રી ચાલુ વરસાદમાં અહીંયા તાત્કાલિક પહોંચી ગયા. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ ઇમિજિયેટ જેવું પાણીનું એ પૂરનું આવ્યું છે, બીજા દિવસે આવીને આખી રાજ્ય સરકારને, કેન્દ્ર સરકાર એટલે કેન્દ્રમાંથી જે કંઈ મદદની જરૂર હતી એ પણ બધી, હેલિકોપ્ટર, એનડીઆરએફની ટીમ, આર્મીની ટીમ, બીએસએફની ટીમ, બધી વ્યવસ્થા કરી છે. છતાંય એકલી સરકારો પૂરું કરી શકે એવું નથી. પ્રજા, સ્વૈચ્છિક સંસ્થાઓ એ બધા સાથે મળીને દિવસો સુધી કામ કરીશું તો આ કામની આ સમસ્યામાંથી બહાર લોકોને લાવી શકાશે. બહુ મોટું નુકસાન છે. આ અત્યારે આપણે જઈ રહ્યા છીએ એ નદી નથી, અહીંયા આગળ 20-20 ફૂટ પાણી અહીં સુધી પહોંચ્યા છે. આ ખેતર છે, આ ખેતર આખા સાફ થઈ ગયા છે, જોઈ રહ્યા છો તો એની અંદર નદી ખેતરની જગ્યાએ બની ગઈ છે બધી. તો પશુ પણ મોટા પ્રમાણમાં ખેંચાઈ ગયા છે, તણાઈ ગયા છે, જાનમાલને પણ બહુ મોટી. અમારી પાસે મેસેજો કેવી રીતના આવ્યા છે? વખતે પરિસ્થિતિ જે સર્જાઈ તમને સ્મરણમાં હશે, કઈ રીતના દ્રશ્યો હતા? પહેલા દિવસે જેવો માઉન્ટ આબુની અંદર સમાચાર મળ્યા કે 15 ઇંચ કરતા વધારે વરસાદ થયો છે, એટલે અંદાજ એ વખતે તંત્રને આવ્યો કે જો 15 ઇંચ વરસાદ ત્યાં થયો છે તો 2 દિવસમાં ડેમની અંદર પાણી ભરાઈ જશે, જો આ પ્રમાણનું પાણી વહેતું રહેતું. પણ સ્થિતિ એ જ ટાઈમે જિલ્લા વહીવટીતંત્રએ તાત્કાલિક સૂચના આપી કે બનાસ ડેમની અંદર પાણી આવશે એટલે તેના નીચાણવાળા વિસ્તારમાંથી બધાને દૂર કરવાની વ્યવસ્થા કરો 12 કલાક પહેલા. દુર્ભાગ્યપૂર્ણ એ છે કે 15 ઇંચ પછી વળી પાછો 10 ઇંચ રાત્રે રાત્રે પડી ગયો, એટલે એક રાતની અંદર જે 30% પાણી હોય અને આખો ડેમ એ જ દિવસે એક જ રાતમાં આખો ભરાઈ ગયો. ઓકે, એટલે આવું ક્યારેય નથી બન્યું કે 12 કલાકની અંદર આખો ડેમ, બનાસ અને સીપુ બંને એક સાથે ભરાય. અને હું ગાંધીનગર હતો, અહીંથી જેવો વિસ્તારમાંથી ત્યાં ગયો હતો અને તાત્કાલિક સમાચાર મળ્યા કે પૂર ત્યાં આગળ, ખાસ કરીને રાજસ્થાન માઉન્ટ આબુની અંદર આટલો વરસાદ પડ્યો છે, એટલે હું ત્યાંથી રાતોરાત નીકળીને સીધો અહીંયા આવ્યો. એ દરમિયાન કલેક્ટરને બાકી લોકોએ આ વ્યવસ્થા તો ઉભી કરી દીધી હતી, લોકોને જાણ કરવાની, પોલીસે SMS પછી સાયરન વગાડવાની, ગામોગામથી ખાલી કરવાની, અને બહુ માસ પ્રમાણે પબ્લિકે જોડાઈ હતી, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, બધા લોકો જોડાઈને બધાએ કીધું કોઈપણ રીતે એને બહાર કાઢવાની વ્યવસ્થા કરાવડાવો. સદનસીબે લોકોને જાણ સમયસર કરી એના કારણે લગભગ 30,000 જેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું. 30,000 લોકોએ ગામમાંથી, આ નદી વિસ્તારથી કરી બહારના વિસ્તારોમાં સ્થળાંતર કર્યું એવો આંકડો 30,000 લોકોનો. ઓકે, એ લોકોને ક્યાં રહેવાની વ્યવસ્થા થઈ હશે? કોઈ ઊંચી જગ્યા ઉપર પહોંચી ગયા, કોઈ અલગ અલગ સ્થાનો ઉપર અહીંયા કેમ્પ જે કર્યા છે ત્યાં આગળ ગયા. તો આખા જિલ્લાની અંદરથી
કોઈ સ્કૂલોની અંદર જો હાઇટવાળા મકાન હતો તો ત્યાં, ગામની અંદર કોઈ ઊંચા મકાન હતો તો ત્યાં આગળ, અલગ અલગ કરીને જે ટોટલે સ્થળાંતર કર્યું એવું રાધનપુર સાંતલપુર સિવાયના વિસ્તારની અંદરથી 29,000 વધારે લોકો અહીં આગળ બનાસકાંઠા જિલ્લામાં રેલ નદી અને બનાસ નદીના અટકાવી ઘણું બધું પેલું. પણ સદનસીબે તો આટલા લોકો તો બચી શક્યા, પણ દુર્ભાગ્યપૂર્ણ એ રહ્યું કે કેટલાક લોકોને તો પણ જે નદીના વિસ્તારની વચ્ચે રહી ગયા એને એ નથી બચી શક્યા. મને એમ છે આપણા જિલ્લાની અંદર સૌથી વધારે જાનહાનિ થઈ છે, કદાચ 50 વધારે લોકોની ખુવારી અહીંયા એકલા બનાસકાંઠા જિલ્લામાં થઈ છે. હા, બનાસકાંઠા જિલ્લાની અંદર આજે જે આંકડા મળે છે 41 લોકોના મૃત્યુ થયા છે એ આંકડો અત્યારે છે. પણ એની સાથે સાથે પશુનું પણ બહુ મોટા પ્રમાણની અંદર મોત થયા છે. એ આંકડો ઘણો મોટો હશે, બહુ મોટો હશે, અને હજી એ આંકડો વધે એવી શક્યતાઓ. હા, અત્યારે હાલ દરેકનું સર્વે કરીને અમારા માટે મોટી સમસ્યા એ થઈ છે અત્યારે કે એને ચાર દિવસ થઈ ગયા એટલે હવે ફૂલી જવા એનું પેલું હશે પશુ, તો એને તાત્કાલિક દાટી દેવું પડે. એટલે વેટરનરી ડોક્ટરોની 150 જેટલી ટીમ કામે લગાડી છે, જીસીબી મશીનો સાથે ટ્રેક્ટરો સાથે, કે એને જ્યાં મળે છે તે ફોટો પાડી એનો સર્વે કરી અને તાત્કાલિક એને દાટી દેવી, એનું કેમિકલ નાખીને, એટલે સડે નહીં અને બહાર એનો રોગચાળો ના ફેલાય. એટલે આખા જિલ્લાની અંદર અત્યારે આ કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. 4 દિવસમાં અમારે આ કામને પૂરું કરવું પડે. ત્યારે આવી કુદરતી આપત્તિ આવી હોય ત્યારે ક્યાંથી શરૂ કરવું એની પણ સમસ્યા હોય છે. એક બાજુ તમારે આર્મીની સાથે સંકલન કરવાનું, એનડીઆરએફની સંકલન કરવું, વહીવટી તંત્રની જેટલી ઓથોરિટી છે એને એક્ટિવ કરીને ચેનલાઇઝ કરવાની, અને સાથે સાથે સેવા સંસ્થાઓ કે તો આવે, પણ આ તમામ બાબતોની ઉપર દેખરેખ અને પ્રોપર દિશામાં પ્રોપર જગ્યાએ ઉપયોગ થઈ શકે એ બધી કામગીરી કઈ રીતે થઈ શકે? એક તો કલેક્ટરની અંદર વ્યવસ્થા જે આખી વ્યવસ્થા કરી છે, તો એક પહેલા દિવસે એક સચિવ કક્ષાના અધિકારીને અહીં આગળ એપોઇન્ટ કરી દીધા છે કે જે 2 જિલ્લાનું પાટણ અને બનાસકાંઠા 2 જિલ્લાનું કોઓર્ડિનેશન કરી રહ્યા છે. બીજા કલેક્ટરને એમની ટીમને અલગ અલગ ડિપાર્ટમેન્ટોને રોજ રાત્રે આખો દિવસ આ કામ ફિલ્ડનું, અને રાત્રે 11 વાગ્યા પછી અમે કલેક્ટર ઓફિસની અંદર મિટિંગને રિવ્યૂ કરીએ છીએ. ઓકે, અને આજે શું શું થયું અને હવે શું બાકી રહ્યું એ આવતીકાલે શું કરવું એનું પ્લાનિંગ થાય છે, અને ફરી એ ડિપાર્ટમેન્ટને બધાને કામે લગાડીએ છીએ. અત્યારે આરએનબી કામ કરી રહી છે, રોડ રસ્તા બધા તૂટી ગયા, 400-500 જેટલા આરએન ગામોને અંદર અમે આવ્યા, રસ્તામાં કેનાલો તૂટી ગઈ હતી, ત્યાં કામ ચાલતું હતું, કેનાલ મેઇન કેનાલ આખી તૂટી ગયેલી છે. તો હવે એ કેનાલના આધારિત જ કાંકરેજ, રાધનપુર, સાંતલપુર, વાવ, સુઈગામ અને થરાદ આ બધા તાલુકાને પાણી આપવાનું કામ નર્મદાની કેનાલથી થતું હતું. હવે કેનાલ તૂટી છે તો પાણી કઈ રીતે પહોંચાડવું? તો અત્યારે યુદ્ધના ધોરણે કેનાલનું રિપેરિંગનું કામ, ત્યાંથી લાઇટના થાંભલા બધા અસ્તવ્યસ્ત બધા તોડી નાખ્યા છે. સબસ્ટેશન અહીંયા બાજુમાં ખારિયા છે, તો ખારિયાનું સબસ્ટેશન પણ આખું અંદર પાણી ભરાઈ ગયું છે, માટી ને બધું અત્યારે કાઢવાનું કામ ચાલે છે. ખારિયા ત્યાં એક સાથે એક પરિવારમાં 15 જણા, એ ઉપરાંત બધા જે મૃત્યુ થઈ ગયા, એ બધી પરિસ્થિતિનો ચિતાર કઈ રીતે વર્ણવી શકાય? ખારિયા ઊંચું ગામ છે પ્રમાણમાં, સત્તા પણ ત્યાં પાણી પહોંચી ગયું છે, અને એક પરિવાર કેટલાય લોકો મકાનો ઉપર, કોઈ ઝાડ ઉપર જેમ પાણી આવતું ગયું એમ બધા. હું અંદાજ લગાવું કે આ એક ઝાડ છે દાખલા તરીકે, તો ત્યાંથી અને નીચે નદી દેખાય છે, ક્યાં સુધીના પાણી હશે? આને 2 ફૂટ 4 ફૂટ 5 ફૂટ નદી આનાથી અત્યારે 25 ફૂટ 30 ફૂટ નીચે છે, પણ એ અહીંયા જે આપણે બેઠા છીએ એનાથી અત્યારે 30 ફૂટ ઉપર છીએ. અત્યારે આના ઉપર 20 ફૂટ પાણી, આના ઉપર 20 ફૂટ પાણી જે આટલા સુધી આખું હતું, તો પછી આખો બેટમાં ફેરવાઈ ગયો, આખું બેટની અંદર પેલું થઈ ગયું. સેવા સંસ્થાઓ પણ આમાં કામે લાગી હશે, દાખલા તરીકે રાજકીય નેતાઓ પણ કામે લાગે છે. એક વસ્તુ એવી છે કે શંકરભાઈ, જયારે માનવતા માટે લોકો કામ કરતા હોય ત્યારે દરેક જણ આમાં કામ કરતા હોય છે, સામાજિક આગેવાનો પણ લાગ્યા છે, અને અમે ગામમાં ઘણી બાજુ પૂછ્યું કે દરેક જણાઓ આવે છે. એક રાજકીય પ્રશ્ન મને કરવાનું મન નથી, પણ સેવાની બાબત છે એટલા માટે મારે પૂછવું છે કે જ્યારે કોંગ્રેસ સહિતના કેટલાક વિપક્ષો કે એ લોકોનો એવો એક આક્ષેપ છે કે રાજકીય યશ લેવા માટે સરકાર અને ભારતીય જનતા પક્ષ એક એવું પ્લાન કરે છે કે એ લોકોને ક્યાંય સહાય કરવા જવું હોય તો અટકાવવામાં આવે છે, અથવા તો કોઈ પણ રીતે અડચણ રૂપમાં, કારણ કે યશ એમને મળે. આમાં વાસ્તવિક શું છે? કારણ કે આને રાજકીય મુદ્દો બનાવાય નહીં, પણ છતાંય તે આ જો વાસ્તવિક છે ખરું, હું આપની પાસેથી પ્રમાણિક જવાબ માંગુ છું. હું રાજકીય કોઈ બાબતમાં જવાબ નથી આપવા માંગતો, પરંતુ એક પણ ઘટના બતાવો કે કોઈને સેવાકીય કામ કરતા અટકાયો હોય. કોંગ્રેસ પાર્ટી કે બીજું નહીં, કોઈ પણ સ્વૈચ્છિક સંસ્થાઓ આવે છે અને તે પોતે ગામની અંદર જાય છે. ઓકે, દરેક જગ્યાએ કોઈને પણ સેવા કરવી હોય તો કોઈ અહીંયા ના નથી. તો અત્યારે કોંગ્રેસના પ્રતિનિધિઓ બધા મેદાનમાં સક્રિય છે સાહેબ? દુર્ભાગ્યપૂર્ણ તો આજે આપણે વાત કરી છે એટલે મારે કહેવું પડે, બનાસકાંઠા જિલ્લામાંથી 6 ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટીના છે, 6માંથી એકે નથી, બધા 12 સેલ ગાહે પહોંચી ગયા છે. આજે બનાસકાંઠા જિલ્લામાં એની આવી દર્દનાક સ્થિતિ ક્યારેય નથી થઈ. પહેલી વખત આવડું મોટું દુઃખ આવ્યું છે, આવડું દર્દ આવ્યું છે, પ્રજાને હૂંફની જરૂર છે,
પ્રજા એમ માને છે કે આજે તો આવીને અમારા પ્રતિનિધિઓ અમારી વચ્ચે આવીને અથવા તો અમને મદદ કરે. આજે છેલ્લા 6-7 દિવસથી બાકી બધા કામ કરે છે. એને કોંગ્રેસના ધારાસભ્યો અહીંયા નથી આ ધરતી ઉપર, જિલ્લામાં નથી. આ કાંકરેજ વિસ્તારની જ હું વાત કરું, આ ધરતી ઉપર હું આવી રહ્યો છું. અહીંના ધારાસભ્ય નથી હાજર, એ દિશાના ધારાસભ્ય નથી. ધાનેરાની અંદર આવડું મોટું પુરાવ્યું, એમણે તમારો સંપર્ક કરવા કોઈ પ્રયત્ન નહીં કર્યો, સેવા માટેની ચિંતાઓ વ્યક્ત કરી, એવું કશું નહીં. બે દિવસ પહેલા મળ્યા હતા ત્યારે વાત પણ થઈ હતી, ઓકે. અને અમે વાત કરી હતી કે બધા સાથે રહીને કામ કરીએ, મીટિંગ પણ બધાને કરી હતી, કહ્યું હતું તમે જે જુએ ત્યાં મુશ્કેલીઓ, ફોનથી પણ વાત કરી છે. મેં પૂર આવ્યું ત્યારે રાત્રે પણ ફોન કરીને કીધું છે, ઓકે. અને એમનો પણ ફોન સામેથી આવ્યો છે. ડીસામાં હતા તો ડીસામાં મુખ્યમંત્રીશ્રી આવ્યા ત્યારે પણ તેના ધારાસભ્ય ત્યાં આવ્યા, એમની સાથે વાત કરી, એમણે રજૂઆત કરી, એ પ્રમાણે કામ ત્યાં પણ ચાલ્યું છે, અહીંયા પણ કર્યું છે. પરંતુ આજે પ્રજાને હૂંફની જરૂર હતી. આજે પસંદ કરવા હોય તો પ્રજા પસંદ કરવી કે પાર્ટી કરવી, તો હું માનું છું કે આજે પ્રજા એક બાજુ આવી ગંભીર સ્થિતિની અંદર હોય તે દિવસે બહાર જવું, હું માનું છું કે પ્રજાનું એટલું ભાગ્ય છે. નહીં, હું આપની વાત સાથે સંમત છું, કારણ કે રાજકીય બાબત જે હોય પણ અત્યારે પ્રજાને જરૂર છે એમના પ્રતિનિધિ હૂંફની. જયારે વડાપ્રધાન આવ્યા ત્યાર પછીની પરિસ્થિતિમાં શું બદલાવ આવ્યો? પ્રધાનમંત્રીશ્રી આવ્યા એ પછી એમણે જે જાહેરાત કરી એમાં ખાસ એક એ કર્યું કે એરક્રાફ્ટ અમને વધારે આપી દીધા, ઓકે. દાખલા તરીકે અમારી પાસે 3 જ હેલિકોપ્ટર હતા, એની જગ્યાએ રેસ્ક્યુ કરવા માટે એમણે 12 જેટલા હેલિકોપ્ટર બીજા દિવસથી સવારે અહીં આગળ પહોંચી ગયા. એના કારણે 6,000 કરતા વધારે લોકોને રેસ્ક્યુ કરીને એનડીઆરએફ અને આના માધ્યમથી અમે બચાવી શક્યા. બીજું કામ એ કર્યું કે આર્મીની ટીમો પણ તાત્કાલિક અહીં મોકલી આપી, બીએસએફની વ્યવસ્થા પણ તાત્કાલિક અહીંયા કરી આપી. બચાવની પ્રક્રિયામાં પ્રધાનમંત્રીશ્રી આવવાને કારણે ઘણો અમને વેગ મળ્યો, ઓકે. અને લોકોને પણ એવું થયું કે આ બી મુશ્કેલીની ઘડીની અંદર આપણા પ્રધાનમંત્રી, આ ધરતીના સંતાન, એ ભલે દિલ્હીના વડાપ્રધાન બન્યા પણ આપણને હૃદયમાં રાખ્યા છે, આપણા માટે આવ્યા. બહુ ચિંતા તાત્કાલિક આવી ગયા. તંત્ર બધું રાજ્ય સરકાર કામ કરતી હતી પણ સાથે સાથે એનો પણ ઉત્સાહ, એને પણ કામ કરવાની વધારે પેલી થઈ. મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાનશ્રી અહીંયા ધરતી ઉપર તાત્કાલિક પહોંચવાને કારણે અનેક અમારી સમસ્યાઓ, એમણે જે સહાયની ઘોષણા કરી છે, એ સહાયની ઘોષણા કરી એ આપણને અહીંયા લોકો સુધી પહોંચતા કેટલો વાર લાગી શકે? એક તો એમણે દાખલા તરીકે વાત કરી કે હું રાજ્ય સરકાર જે કોઈ મૃત્યુ પામ્યા છે એને જે 4 લાખ રૂપિયા આપશે પણ એના વગર હું બીજા 2 લાખ રૂપિયાની વધારે સહાય આપું છું, ઓકે. એ રકમ આવી ગઈ આજે. અમે ચેક પણ જેટલા લોકો હતા ને તૈયાર થયા હતા, પીએમ રિપોર્ટ જેના તૈયાર હતા એ બધાને ચેક પણ આપી દીધી, ચેક વિતરિત થઈ ચૂક્યા, વિતરિત થઈ ગયા, એના ખાતામાં જમા પણ આજે કરી. ઓકે, આ પહેલું કામ છે. હવે સેકન્ડ કામમાં એમણે પશુને નુકસાન થયું છે, જમીનને જે નુકસાન થયું છે, ખેતીને જે નુકસાન થયું છે, મકાનોને નુકસાન થયું છે, એ માટેનું સર્વેની જે પ્રક્રિયા થશે એ પ્રમાણે એની પણ સરકારી સ્તરે ઇરાદાપૂર્વક નહીં પણ મોટાભાગે એની ટેકનિકલિટી એટલી હોય છે કે જે દાખલ સર્વે રિપોર્ટની અંદરના રિપોર્ટ થાય, દાખલ કે કેટલું નુકસાન છે, એ કામગીરી એટલી બધી લેન્ધી છે કે અમુક મહિનાઓ સુધી એ જે જાહેરાત થઈ હોય એ પૈસા જિલ્લા સુધી કે સ્થળ સુધી પહોંચતા નથી. તો અહીંયા એવું નહીં થાય એવી કોઈ ખાતરીબદ્ધ પરિસ્થિતિ માટે કંઈક કાર્ય થતું હશે ખરું? પહેલું આજની તારીખમાં અમારું પહેલી પ્રાયોરિટી લોકોને બચાવવાની હતી, રેસ્ક્યુ કરવાની. ઓકે, સેકન્ડ ટાઈમ ત્યાં આગળ ફૂડ પેકેટ પહોંચાડવાનું હતું. આ બે કામ તાત્કાલિક પૂરા થઈ ગયા. હવેનો ત્રીજો તબક્કો અમારો છે પશુને દરેક જગ્યાએ ડાંટવા માટે વહીવટીતંત્ર. ચોથો તબક્કો છે દરેક જગ્યાએ લાઇટ અને પાણીની વ્યવસ્થા ઉભી કરી. એના માટે અત્યારે 50% જેટલા ગામોની અંદર વીજળી ચાલુ કરી દીધી છે. હજુ અહીંયા આગળ 300 કરતા વધારે ગામોની અંદર વીજળી એનું કામ આજે પૂરું કરવા અમે જઈ રહ્યા છીએ. 2 દિવસમાં વીજળીનું કામ પૂરું થઈ જાય, પાણીનું પૂરું કામ થઈ જાય. રસ્તાની કનેક્ટિવિટી છે, 400 જેટલા રસ્તાઓ તૂટેલા છે જ્યાં એને ઠીક કરવા પડશે. 400 જેટલા રસ્તાઓ, પંચાયતના 400 જેટલા રસ્તાઓને એને ઠીક કરવા પડે. એક બાજુ 200 જેટલી જેસીબી મશીનો લગાડીને એ રસ્તાઓ ઠીક કરીને એને મોટરેબલ કમસે કમ થઈ શકે તો પાણીનું ટેન્કર પહોંચાડવું છે, તાત્કાલિક પહોંચાડી શકે, કનેક્ટિવિટીની વ્યવસ્થા કરવી. એટલે પહેલી પ્રાયોરિટી અત્યારે હાલ એક વખત આવતા જતા બધા થઈ જાય. મોબાઈલના ટાવર બંધ થઈ ગયા છે તો એને તાત્કાલિક ચાલુ કઈ રીતે કરવા, તો લોકો એની પોતાની વાત ત્યાં પહોંચાડી શકે અથવા તો એકબીજાનું તંત્ર ત્યાં ગયું હોય તો એનું કોમ્યુનિકેશન થાય. તો પહેલી પ્રાયોરિટી આ છે. પછીનું સેકન્ડમાં અમે આ સર્વેનું કામ પણ હાથ ઉપર લઈને લોંગ ટાઈમ માટે એને બેઠો કરવા માટે આ બધું પ્રક્રિયા કરવાનું છે. એટલે પ્રાથમિકતાઓ પ્રમાણે આ એકદમ જે તમને લાગે છે કે કાર્ય બરાબર થઈ રહ્યું છે, રાજ્ય સરકારની ભૂમિકામાં રાજ્ય સરકારની જે કઈ સહાય એમણે આપી હોય, કોઈ ડિપાર્ટમેન્ટની સાથે તમને કોઈ અડચણ નડતી હોય, એટલે અડચણ એ બી હું જે અગર તો આટલું બધું પ્રોબ્લેમ હોય એમાં કદાચ તમને મુશ્કેલીઓ, તમે અહીંયા છો, તમને તંત્રની મુશ્કેલી બધા લોકો પ્રયત્ન કરવા છતાંય ન મળ્યો, જેના કારણે પર્યાવરણ પ્રજાને નુકસાન થતું, આપણે એવી કઈ બાબતો છે કે જે હજી અતિશય મુશ્કેલ સાબિત થઈ રહી છે? એક તો કનેક્ટિવિટી વાળો જે વિષય છે, વીજળી જો ચાલુ થાય તો ટ્યુબવેલ ચાલુ થાય, ટ્યુબવેલ ચાલુ થાય તો પાણી પહોંચાડી શકાય, એટલે એક
અને વીજળીના થાંભલા પાણીની અંદર છે, એટલે પાણીની ચાલુ પાણીમાં 5 ફૂટ 10 ફૂટમાં કઈ રીતે એને ઉભો કરવો એ સૌથી મોટી એક સમસ્યા છે. બીજું પાણીની પાઇપલાઇનો જે તૂટી ગઈ છે કેટલી એ પણ પાણીમાં વહી ગઈ છે, તો ચાલુ પાણીમાં પાઇપલાઇન કઈ રીતે નાખવી. અને ત્રીજું નર્મદાની કેનાલ, એક બાજુ પાણીનો પ્રવાહ ચાલુ છે અને બીજી બાજુ કેનાલ તૈયાર કરવી. અને ત્રીજું વરસાદ હજુ બંધ નથી થતો, આ દિવસ સુધી હજુ વરસાદ ચાલુ છે, એટલે સૌથી મોટી આ સમસ્યા છે. અત્યારે અમે દરેક ગામની અંદર ગાડીઓ પહોંચાડીને ડોક્ટરોની આખી ટીમોને લગાડી છે. મુદ્દો મહત્વનો છે, કારણ કે હું જે અમે આવ્યા અત્યારે પાણી અમે પણ 1.5 ફૂટ 1 ફૂટ પર પાણીની અંદર ચાલીને તમારા સુધી પહોંચ્યા છીએ. આજુબાજુની પરિસ્થિતિ જોઈ છે, ત્યાં એવા ખાટલાઓમાં લોકો પણ બેઠા અમે જોયા કે જ્યાં એમની વરસાદ પડ્યો ત્યારે વરસાદ પણ પડ્યો, પણ એ વરસાદમાં પછી એ શેલ્ટર શોધી શકાય એવું જ નથી વ્યવસ્થા. તો આવા પણ અનેક લોકો છે જે અત્યારે કુદરતના ભરોસે છે, સરકાર આટલી સક્રિય હોવા છતાંય. તો મારે એ પૂછવું છે કે જયારે ફરી વરસાદ પડ્યા કરે છે તો રોગચાળાની અંદર જે પ્રિકોશનરી સ્ટેપ લેવા જોઈએ એ કયા કયા લેવાઈ ગયા, કારણ કે એ પણ એક મોટું ભય છે. એક કામ અહીંયા આગળ વોટર ડિસીઝ અને બીજું વાયરલ ઇન્ફેક્શન, આ બેની સૌથી વધારે, અને ત્રીજું પાણીમાં સતત રહેવાને કારણે સ્કિન ડિસીઝ, આ ત્રણની અત્યારે મોટી પેલી ચિંતા છે. પાણીને અંદર જે પાણી છે ત્યાં દરેક ઘર સુધી ક્લોરીન કઈ રીતે પહોંચાડવું, અને પાણી ટેન્કરથી આપીએ છીએ તો એમાં ક્લોરીનાઇન કરીને નાખીએ કે જેમાં કોઈ પાણીજન્ય રોગ ન થાય, એક વિષય હતો. વાયરલ ઇન્ફેક્શન છે ખાસ કરીને, તો હવે વરસાદમાં પલળ્યા છે, સતત માથે વરસાદ પડ્યો છે, તેને શરદી કે આ થઈ જાય તો એને તાત્કાલિક સારવાર આપવાની વ્યવસ્થા અને એને એન્ટીવાયરલ ટ્રીટમેન્ટ આપવાની વ્યવસ્થા, એ બંને અત્યારે હાલ દરેક પીએસસી કક્ષાએ અને એનાથી નીચે અમારી ગાડીઓ જે છે પંચાયતની, અમારી હેલ્થ ડિપાર્ટમેન્ટની, એ બધી જગ્યાએ પહોંચી રહી છે. અને કેમ્પ પણ અહીંયા દાખલા તરીકે થરાની અંદર છે, તો 4 જગ્યાએ અમે કેમ્પ કર્યો છે. આર્મીનો પણ કેમ્પ છે, હેલ્થ ડિપાર્ટમેન્ટે પણ 3 કેમ્પ કર્યા છે, એક આ તાલુકાની વાત કરું. એ જ પ્રમાણે અહીંયા 200 કરતા વધારે ડોક્ટરો બહારથી લાવીને પણ એની વ્યવસ્થા કરવાની છે, મેડિસિનની પણ બધી વ્યવસ્થા કરી છે. એક આયુર્વેદના કેટલાક ઉપચારો છે ખાસ કરીને જેમાં રોગ પ્રતિકારક શક્તિ અને આના ટાઈમે વધી શકે, તો એવી ઉકાળા કરીને એના વિતરણની વ્યવસ્થા પણ દેશી પેલું છે, તો એ પણ એની ઇમ્યુનિટી વધે એ માટેના પણ પ્રયત્નો જે છે એ પણ એક બાજુ ચાલુ છે. એટલે હાલના તબક્કે આ 3 કામ પછી પશુનું જે દાટી દેવું એ સૌથી મોટું કામ છે, નહીતર એ મોટો એપિડેમિક થઈ શકે. એટલે અમે અત્યારે યુદ્ધના ધોરણે આ કામને પણ હાથ ઉપર લીધું છે, જ્યાં પણ પશુ જ્યાં હોય ત્યાં ડોક્ટરની ટીમ તાત્કાલિક ત્યાં આગળ વેટરનરી મોકલાવી અને સ્થળ ઉપર જ ત્યાં આગળ દાટી અને એનું કેમિકલ આવે છે જેના કારણે આખી બોડી ડિસ્પોઝ થઈ શકે. તંત્રનો પૂરતો સ્ટાફ અવેલેબલ, અત્યારે 150 જેટલી ટીમો એક સાથે કામે લાગી છે. ઓકે, એટલે અને એનું પ્લાનિંગ જે કલેક્ટર 4 દિવસમાં હું સમજુ છું, હા 4 દિવસ, અને કલેક્ટરથી કરી બાકી આખું જિલ્લા પોલીસ અધિકારી હોય નીચેનું ઉપરનું તંત્ર હોય બધા રાત દિવસ કામ કરી રહ્યા છે. મેં જોયું છે એમ, આપણને આર્મી પણ એટલું કામ કરે છે, પોલીસ પણ આજે એટલું કામ કરે છે, અધિકારીઓ પણ ઘર બહાર બધું છોડીને રાત દિવસ અમે જ્યારે પણ જોઈએ ત્યારે કામમાં, જ્યારે પણ ફોન કરીએ ત્યારે. એટલે ના, આપણે રાત દિવસ અમે પ્રજાજનોમાં પણ ઘણું પૂછ્યું અને તમારી જે આખી તમે જેને કહેવાય ધૂણી ધખાવીને બેસી ગયા છો, એક લોકશાહીમાં લોક પ્રતિનિધિ તરીકે ઉમદા કાર્ય છે. અને મને એવું લાગે છે ગુજરાતનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે કે જ્યારે પણ આવી આપત્તિ સર્જાય ત્યારે તંત્ર સક્રિય હોય છે, અને એ વસ્તુ નરેન્દ્રભાઈ હતા ત્યારે સુરતમાં થયું ત્યારે પણ જોવા મળ્યું છે, એ સિવાય પણ જ્યારે કંડેલામાં વાવાઝોડું હતું અત્યારે પણ જોવા મળ્યું છે. આજે સ્વૈચ્છિક સંસ્થાઓ પણ એટલું જ કામ કરી છે, જ્યાં ફૂડ પેકેટ માટે જ્યાં જ્યાંથી જ્યાં જેને વ્યવસ્થા થઈ બધા સંસ્થાઓ આવીને અહીંયા મદદ, આ અપરાધ બંધુઓ છે એને મદદ કરો એ જ ભાવથી આવે છે. હું આપની વીટીવી ન્યૂઝ ચેનલના માધ્યમથી રાજ્યની આવી સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી લોકો સંસ્થાઓ બધાનો હૃદયપૂર્વક આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે આભાર માનું છું. શંકરભાઈ, ખરેખર આમાં એમ છે યથા રાજા તથા બધા, મારે એવું કહેવું જોઈએ કે તમે જે કામ કરી રહ્યા છો એના કારણે બીજા લોકોમાં પણ ઉત્સાહ ચોક્કસ વધતો હોય. હવે જયારે આપણી આપને મુલાકાત થઈ છે તો કેટલીક રાજકીય બાબતો, જયારે ચૂંટણી વિધાનસભાની નજીક આવી રહી છે, રાજ્યસભાની ચૂંટણીમાં ચાલી રહી છે, અત્યારે ભારતીય જનતા પક્ષને બિહારમાં જે ઘટનાક્રમ થયો અને એની સાથે સાથે ગુજરાતનો, મને એમ લાગે છે એકાદ બે પ્રશ્નો આપની સાથે કરવા જો, કારણ કે આપ પણ ભારતીય જનતા પક્ષના એક કદાવર નેતા છો, ભવિષ્ય છો, ગુજરાતના લોકનેતા તરીકે તમારું એટલું બધું યોગદાન છે, અને એક હાઈકમાન્ડની સાથે પણ તમે ઘણું પોલિસી મેટરમાં જોડાયેલો છે, ત્યારે મારે એક નાગરિક તરીકેનું મારું જે અવલોકન છે, મને એવું લાગે છે ભારતીય જનતા પક્ષ અત્યારે બિહાર અને ગુજરાતનો ઘટનાક્રમ જોઈએ, કોંગ્રેસ તૂટી રહી છે દેખાય છે એની નબળાઈના કારણે, પણ સ્વચ્છ લોકશાહીના મૂલ્યો અને સિદ્ધાંતની રાજનીતિ સાથે આ સમાધાન થયું એવું
લાગે કે અથવા તો એની કઈ ચિંતા ન થઈ હોય એવું લાગે તો લોક નજરે અત્યારે ભારતીય જનતા પક્ષને એ નુકસાન નથી થઈ રહ્યું? હું રાજકીય જવાબ આજની તારીખે સુધીરભાઈ આપવા નથી માંગતો, પરંતુ દેશની પ્રજાને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સ્વસ્થ પ્રતિભા, પ્રમાણિકતા, બિહારની પ્રમાણિકતા હોય તો નીતિશ કુમાર ને લાલુ બંને તો બધા ઓળખે છે. એટલે સ્વચ્છ રાજનીતિ કોઈને લાવ્યા નથી સામેથી, એટલે હવે એમાં મારે ડિટેલમાં પેલું કરવું નથી. ત્યાં નિરાશા છે, લોકોને લાગે કે સમાજ જીવનમાં કામ કરવું છે તો ક્યાં જઈને કરશું, એ પણ એક પ્રશ્ન ત્યાં આગળ ઉભો. ગ્રામજનોની અંદર અમે જે પરિચય કર્યો પૂછ્યું એમાં ગ્રામજનોની ઘણી હજી સુધી એકય ફરિયાદ નથી મળી. મને એવું લાગે છે આજે ગ્રામજનો બેઠા છે એને ત્યાં આપની સાથે જ મુલાકાત કરીએ, કારણ કે વી ટીવીના દર્શકો ગ્રામજનોને ખૂબ મળ્યા છે છેલ્લા 15 દિવસની અંદર. બનાસકાંઠા સહિત અમારા રિપોર્ટરો એક એક જ્યાં જ્યાં ન પહોંચી શકાય તેવી જગ્યાએ પહોંચીને એને સ્થળ પરનો રિપોર્ટ લીધો છે. એટલે અહીંયા આગળ આ એ ઝાડ છે કે જ્યાં આગળ ચાર જિંદગીઓએ લીમડા ઉપર બેસીને ચાર લોકોએ પોતાનું એના ઉપર બેસીને જિંદગી બચાવી છે. 15-20 ફૂટ સુધીનું પાણી એ લીમડા ઉપર ત્યાં ચડી ગયું હતું અને એના લીમડો છે ત્યાં ચાર જણા લટકી ગયા હતા, હા એના ઉપર ચડી ગયા. તો મને એમ લાગે છે હવે જે તમારું અહીંયા રહેવું કેટલા દિવસ સુધી સતત? મેં મારી ઓફિસ જે છે એ પણ અહીંયા જિલ્લાની અંદર લાવી દીધી છે, મારા પીએપીએસ સહિતની. રાત્રે 12 વાગ્યા પછી મારું ઓફિસનું કામ કરું છું અને દિવસ દરમિયાન આ ફ્લડનું કામ અને લોકોને સતત મારું કાર્યાલય પણ એ બાબતમાં કામ કરે છે. દર્શક મિત્રો આ એ ઝાડ છે જયારે પાણીની પૂરની પરિસ્થિતિ આવી ત્યારે અહીંયા છે, જે રીતે કીધું 20 ફૂટ સુધીના પાણીના સ્તર અહીંયા હતા અને ચાર જિંદગી અહીંયા આગળ એમને જાન બચાવવા માટે લટકી ગયા હતા અને એ ચાર જણા જયારે પાણીનું સ્તર સતત 12 કલાક પછી અહીંયા ઉતર્યા હતા એ જગ્યા છે. આ નાના જામપુર ગામ છે અને અહીંયા આગળના ગ્રામજનો પણ આખી પરિસ્થિતિની અંદર છેલ્લા 4-5 દિવસથી અત્યંત મુશ્કેલીઓ વેઠીને જીવ્યા હોવા છતાં સરકારી તંત્રની ફરિયાદ નથી કરી રહ્યા, સેવા સંસ્થાઓનો સહયોગ મળ્યો છે અને ગ્રામજનો પોતે પોતાની મળે. આપ આવો આપની સાથે થોડી વાત કરીએ. આપની વચ્ચે તો લોક પ્રતિનિધિ ને કેબિનેટ મંત્રી પણ છે, પણ મને એવું લાગે છે કે તમે એમની શરમ સંકોચ વગર મને જે કહો કે તમારા અનુભવો આ અઠવાડિયામાં કેવા રહ્યા, તમને સરકારી સહાય મળી, સેવા સંસ્થાઓની મળી કે પછી રામ ભરોસે જિંદગી રાત દિવસ ગુજારી એ મને કહો. અમારે સાહેબ અમે પૂરમાં હતા એ રહી બધા આટલી ગળા મોય વસ્તી માંથી મોથી કાઢ્યા અમે બાર 3 દિવસ. અત્યારે ખાવા પીવા પાણી ની વ્યવસ્થા બધી ચાલે છે, વીજળી તે ઘરમાં મળી રહે છે, મોબાઈલ ચાલુ હોય છે. અત્યારે બીજી કોઈ મુશ્કેલી જેવું નથી, જનજીવન થાળે પડી રહ્યું છે એવું લાગે છે. શાળાઓ અને દવાખાનાઓ પણ શાળાઓ ચાલુ થઈ ગઈ છે? શાળા હજી નહીં થાય પણ મને એમ લાગે છે અઠવાડિયે તો બધું થાય. આરોગ્યના પ્રશ્નો હવે થાય એવું નથી લાગતું, તંત્ર એકદમ સક્રિય છે, રોગચાળો ન ફાટે એના માટે સારું છે. શંકરભાઈ ચૌધરી આપની સાથે કેટલા વખત થી? શંકરભાઈ ચૌધરી પહેલા વખત મિત્ર છે ગામમાં છે, એટલે સુધી આવે તો અમે જોયા ને ચેતવણી આપી, અમારે ત્યાં પીએસઆઈ ને મોકલ્યા, બીજી ટીમો આવી, અમારા મંડળી એક માણસ કેટલે બધી બાજુ, એટલે અમે એમને શોધતા અહીંયા સુધી આવ્યા છીએ, અત્યારે અહીં આવ્યા છે. પણ અમને સમાચાર તો મોકલાયા હતા કે જે નીચાણવાળા વિસ્તારમાં એમને ઉપર લાવી દો. દર વર્ષે પાણી એવું છે અહીંયા કે જે અંતરિયાળ વિસ્તાર છે એમાં તાણા, નાના જામપુર, મોટા જામપુર, ખારિયા એનો અંતરિયાળ વિસ્તારની અંદર આજે અમારા જિલ્લાના નેતા અને આદરણીય આરોગ્ય મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ આટલા બધા અંતરિયાળ વિસ્તારમાં પણ અહીંયા આવ્યા. અમારી બધાની અહીંયા સાહેબને અમે રજૂઆત પણ કરી કે ખૂબ અંતરિયાળ વિસ્તાર છે એટલે અહીંયા ગમે તે પુલનું જો નિર્માણ થાય તો આવા પૂરવાળા વિસ્તાર સમયે લોકો પુલ ઉપરથી જઈ શકે, પાટણ તાલુકાનું સેન્ટર પણ નજીક પડે, અંતર પણ ઘટી જાય એવી રજૂઆત અમે સાહેબને કરી છે. અને તંત્ર દ્વારા તો અમે અહીંયા સરપંચોએ, હું અહીંયા તાણા સરપંચ છું, અહીંયા ભાઈ નાના જામપુરના સરપંચ, અમે બધાએ અહીંયા જાણ કરી હતી. પણ લોકોને એવું હતું કે આટલું બધું પાણી આવશે નહીં, પરંતુ આ છેલ્લા 5-6 દિવસથી શંકરભાઈ ચૌધરીની આગેવાની હેઠળ તંત્રએ એટલી બધી જબરજસ્ત કામગીરી કરી છે કે આપણાને પ્રશંસા
કરવાની ઈચ્છા થાય એટલી બધી જબરજસ્ત કામગીરી કરી છે. ખરેખર આનંદની વાત છે, જયારે લોક પ્રતિનિધિ જયારે આવી પરિસ્થિતિમાં અમે તો જોયું છે, સરકાર અને લોકો સામ સામે એની બદલે અહીંયા અમે ઘણા ગામડા ફરીને આવ્યા ત્યાં સુધી એવો સૂર નથી મળ્યો, એક રાહતરૂપ વાત છે, સાચી વાત છે. શંકરભાઈ ખોડું આપે પણ આટલી વ્યસ્તતાઓ વચ્ચે ખૂબ ખૂબ સમય કાઢીને, તમારો અગત્યનો સમય કાઢીને એક વી ટીવીના દર્શકો માટે અમે જયારે સ્થળની પરિસ્થિતિનો ચિતાર લેવા નીકળ્યા છીએ, પણ તમે પણ સમય ફાળો, આપનો ખૂબ ખૂબ આભાર. અને અમે ઈચ્છા કરીએ છીએ કે આ જેટલી મુશ્કેલીમાંથી જનજીવન જલ્દી થાળે પડે એમાં અમારો પણ સહયોગ છે, વી ટીવીના સહયોગ છે, અમારે લાયક પણ કહેજો. ખૂબ ખૂબ આભાર સુધીરભાઈ, આપ પણ આટલા સુધી પહોંચ્યા. અહીંયા છેક આટલા બોર્ડર સુધી પહોંચવું બહુ અઘરું હોય છે, એક પત્રકાર તરીકે અહીંયા પહોંચવું. અમારી વી ટીવીની ટીમનો ઉત્સાહ અને એટલું છે કે અમને આમાં સંતોષ મળે છે. આ હતા શંકરભાઈ ચૌધરી, કેબિનેટના મંત્રી, અને બનાસકાંઠાનો હવાલો એમની પાસે છે. ઓફ ધ રેકોર્ડની અંદર આવતા સપ્તાહે ફરી મળીશું એક નવા મહેમાન સાથે, આ જ રીતે સહજ સહજભાવે. ત્યાં સુધી જોતા રહો વી ટીવી.